गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गणित धोरण 7 प्रकरण 10 प्रायोगिक भूमिति एम 10.4 ની અંદર આપણે જોઈશું કે એપિસોડ 4 માં કે પહેલી રચના કે માપખૂણો A બરાબર 60 અને માપખૂણો B બરાબર 30 અને AB બરાબર 5.8 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ મે મુદ્દા લખી નાખ્યા તો પહેલા 5.8 સેન્ટીમીટરનો આપણે શું રચીશું? AB રચીશું. કે સર્વપ્રથમ આપણે 5.8 સેન્ટીમીટરનો શું રચ્યો? AB રચ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે ફૂટપટ્ટીનો ઉપયોગથી તમે AB 5.8 સેન્ટીમીટર રચી શકો. ઓકે, હવે શું કરવાનું? Bના કેન્દ્ર ગણવાનું. શું કરવાનું? આ Bના કેન્દ્ર ગણવાનું અને અનુકૂળ ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ રચો. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિજ્યા તમારા માપ આટલું આટલું રાખવાનું. હવે એક ઉપર ચાપ રચો. ઓકે, આ બંને વિરુદ્ધ દિશામાં. વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે 60નો ખૂણો બનાવવાનો. તો જે આ જે ચાપ આવ્યો આપણો, એ આપણો 60ના ખૂણાનો ચાપ તમે જોઈ શકો. આ બીના કેન્દ્ર તમે રાખો. ઓકે, એટલે આ જે રહ્યું એ 60નો ખૂણો બન્યો આપણો. એટલે કે 60ના ખૂણા માટે આપણે શું લખીશું? તૂટક લાઈન લઈએ. ઓકે, આ 60ના ખૂણા માટેનું કિરણ આપણે રચ્યું BM. ઓકે, આ કિરણ આપણું BM. ઓકે, BM. હવે એ જ વસ્તુ પર કે જો 5.8 સેન્ટીમીટરનો આપણે AB રચ્યો. ઓકે, રેખાખંડ ABના Bને કેન્દ્રને 60ના માપનો ખૂણો રચતું કિરણ BM રચ્યું. હવે માપખૂણો MBA નો દુભાજક રચતું કિરણ BX રચવાનું, જેથી માપખૂણો BX એ બરાબર 30 થાય. તો વિદ્યાર્થી મિત્રો, 30નો તમે ખૂણો કીધો બનાવશો. આ જે માપ રહ્યું, ઓકે, આટલું જ માપ તમે અહીંયાથી એક ચાપ લો, અહીંયાથી અને એક ચાપ અહીંથી લો, એટલે આપણું આવ્યું કિરણ 30નો માપ આવ્યો. ખૂણો કયો આવ્યો? 30નો ખૂણો. 30નો ખૂણો બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો, તમે જે આ માપ લીધું અહીંથી આટલું માપ લેવાનું 60 જેટલું, અને એક ઉપરની તરફ એક ચાપ રચો, એક જે 60ના ચાપનું રહી તે. ઓકે, એ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારો 30નું ખૂણો ધ્રુભાજક બનશે. ઓકે, આ 30નો ખૂણો વસ્તુ કિરણ બનાવી મેં, માપ ખૂણો 30નો, અને આ માપ ખૂણો કયો? 60નો બન્યો આખો. ઓકે, આ 30નો. આ કિરણ આવ્યું આપણું BX, કિરણ BX આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, એટલી ત્રિજ્યા મેં લીધી, આ ત્રિજ્યા મેં રાખી અને મારા EBને એ અગાડી 60નો ખૂણો બનાવવાનો. માપખૂણો A બરાબર કેટલો? માપખૂણો B તો મેં 30 બનાવી દીધો, માપખૂણો A મારે 60નો બનાવવાનો. તો વિદ્યાર્થી મિત્રો, Aના કેન્દ્ર ગણીને એટલી ત્રિજ્યા રાખીશું. ઓકે, અને આ એક ચાપ લીધો. ઓકે, આ મારો 60નો ખૂણો વસ્તુ કિરણ મેં લખ્યું A વાળી. ઓકે, આ A વાય. હવે બંનેને જ્યાં BXને A વાયમાં આ A વાય બંને જ્યાં છેદ ત્યાં મેં શું નામ આપ્યું? C. તો વિદ્યાર્થી મિત્રો, મારો ABC ત્રિકોણની રચના થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 10.4ની અંદર તમને બે ખૂણા બનાવ્યા, એ બે ખૂણા તમારે ધ્યાનથી જોવાના, સમજવાના કે કઈ રીતે લીધા. તમારા બંને ખૂણામાં જે અર્ધવર્તુળ રચો એના તમારા ત્રિજ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એ અનુકૂળ ત્રિજ્યા લેવાની અને બે ચાપ માર ધ્યાન. એટલે પહેલો ચાપ તમારો 60નો આવી જશે, 60ના કેન્દ્ર એક એક 60 જેટલું અંતર લેવાનું. ઓકે, અને તમારે અર્ધવર્તુળ ચાપ બે રચવાના અને એમાંથી જે કિરણ પસાર કરવાનું BX એ આપણા 30નો ખૂણાનું આવશે, અને એ રીતે 60નો ખૂણો તો તમે આવડતો જશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજી રચના જોઈશું કે રચના નંબર 2. કે રચના નંબર કે PQR રચો, બીજી રચનામાં PQR રચવાનો કે ત્રિકોણ
पी क्यू आर रचो, ओके पी क्यू आर रचो जेमा पी क्यू पांच सेमी, जेमा पी क्यू के ला पांच सेमी, ओके ये रीते माप करो पी क्यू आर एक सौ पांच, माप करो पी क्यू आर एक सौ ना पांच, ओके માપ ખૂણો પી ક્યુ આર કેટલો 105 સેન્ટીમીટર બાય 5 અંશ થશે અને માપ ખૂણો QRP બરાબર કેટલો થશે 40 નો, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન અંદર થાય કે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળાનો ગુણધર્મ યાદ કરો કે જેમાં અહીં આપણે રેખાખંડ પી ક્યુ પાંચ સેમી આપ્યું છે, રેખાખંડ પી ક્યુ કેટલું આપેલું 5 સેમી, ઓકે. ત્રિકોણ રચવા માટે પી અને ક્યુનું માપ આપેલું હોવું જોઈએ. ત્રિકોણ રચવા માટે શું જોઈએ કે ત્રિકોણ રચવા માટે પી અને ક્યુનું માપ આપેલ હોવું જોઈએ, ઓકે કે નું માપ આપેલ હોવું જોઈએ. અહીં પી અને ક્યુ અને આર નું માપ આપ્યું છે. શું આપેલું? ક્યુ અને આર નું માપ આપેલ છે. હવે જો કે અહીંયાની પી અને આર નું માપ આપેલું છે. ત્રિકોણના ત્રણે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો 180 અંશ થાય. ત્રિકોણના માપનો કેટલો? ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, ઓકે 180 અંશ થાય. તે ગુણધર્મ પરથી તે ગુણધર્મ પરથી ખૂણા પીનું માપ શોધો. ખૂણા પીનું માપ આપણે શોધવાનું રહેશે, ઓકે. તો માપખૂણો પી બરાબર 180 અંશ, માપખૂણો પી બરાબર કેટલો 180 અંશ વત્તા માપખૂણો ક્યુ વત્તા માપખૂણો આર, ઓકે 180 અંશ માઇનસ 105 વત્તા 40, ઓકે 180 અંશ માઇનસ 145 તો કેટલા આવશે 35 અંશ. ખૂણો પી માપ ખૂણો પી બરાબર કેટલો 35 અંશ થવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે 5 સેન્ટીમીટર મુદ્દામાં જોઈ લઈએ. રચનાના મુદ્દા પહેલો 5 સેન્ટીમીટર લંબાઈનો, 5 સેન્ટીમીટર લંબાઈનો આપણે શું રચવાનો? પી ક્યુ. શું રચીશું? પી ક્યુ રચો, ઓકે. તો કે 5 સેન્ટીમીટર માપનો આપણે આ પી ક્યુની રચના કરી. પી અને ક્યુ 5 સેમી, ઓકે. હવે શું કરવાનું? કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુના બીજું રેખાખંડ પી ક્યુના પીને કેન્દ્ર ગણી આ પીને કેન્દ્ર ગણી આપણે 35નો ખૂણો બનાવતો 35નો ખૂણો બનાવતું કિરણ 35નો ખૂણો બનાવતું કિરણ પીએમ રચીશું. પીએમ રચો, ઓકે. તો 35નો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પરિકર લીધું. કોણ માપક તો તમે આ તો આવડી ગયું કે આના આધારે તમે રચના કરી શકો બરાબર. આનાથી આપણે પરિકરનો ઉપયોગ કરીશું કે પરિકરમાં 35નો ખૂણો બનાવતો કોણ માપક. કે પરિકરના ઉપયોગથી તો આપણે શીખી ગયા કે 30નો 60નો 120નો ખૂણો બનાવ્યો. હવે આપણે કોણ માપકનો ઉપયોગ કરીને
35 નો ખૂણો બનાવીશું કે આ ઓકે આ રીતે 35 નો ખૂણો બનાવીશું એક કે P ને કેન્દ્ર ગણી આપણે કિરણ બનાવવાનું કહ્યું કે PQ માંથી PM ઓકે PM બનાય અને આ ખૂણો આપણો બન્યો 35 અંશનો હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોવાનું કે PQ ને કેન્દ્ર ગણી બીજો ત્રીજો પોઈન્ટ કે રેખાખંડ PQ ના Q ને કેન્દ્ર ગણી કેન્દ્ર ગણી 105 નો ખૂણો બનાવો કોણ માપકનો ઉપયોગ કરી બંનેમાં કોણ માપકનો ઉપયોગથી બંનેમાં તમારે 35 નો ખૂણો બનાવો એમાં કોણ માપકનો ઉપયોગ કરવાનો અને 105 નો બનાવો એમાં તમારો કોણ માપકનો ઉપયોગ કરીને તમારે બનાવવાનો રહેશે હવે ક્યુને રાખી 105 નો ખૂણો જ્યાં ક્યુ એન નામ આપો અહીં ગાડી એન નામ આપવાનું ઓકે અને આ જે આર રહ્યો એ 40 નો બનશે અહીં ગાડી આર કે ક્યુ એન નામ આપો ઓકે પછી બીજો જે ખૂણો બનાવ્યો આપણે એ કયો બન્યો 40 નો ખૂણો બન્યો આ જે આર બન્યો બંને છે સી ઓકે પીએમ અહીં લખવાનું ચોથામાં કે પીએમ કિરણ પીએમ અને કિરણ ક્યુએન ને આરમાં છેદે આર બિંદુમાં છેદે ઓકે આ બંને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું આર હવે આર કહો ત્રિકોણ પીક્યુ આમ ત્રિકોણ પીક્યુ આરની રચના થાય માગેલ પીક્યુ આર માગેલ ત્રિકોણ ત્રિકોણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો 10.4ની અંદર આપણે બે રચના જોઈ કે આ બે રચના કુલ રચના તમને ત્રણ આપેલી કે જેની અંદર ત્રીજી રચના એ ત્રીજી રચના તમને ચકાસવાનું કીધું અને તમારો જવાબનું સમર્થન આપવાનું કીધું તો વિદ્યાર્થી મિત્રો હું તમને થોડી સમજાવી દઉં એ પહેલાં બે રચના જોઈ લે કે રચના નંબર બે પહેલી અને બીજી 10.4ની અંદર એ બે રચના આપણે બોર્ડ પર જોઈ એ બે રચના તમારો નોટની અંદર ઉતારી દેવાના આઈના મુદ્દા તમારે લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો ત્રીજી રચના જે રહી કે EF 7.2 સેમી માપખૂણો E બરાબર 110 સેમી 110 અંશ અને માપખૂણો F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચો રચી શકાય છે કે કેમ તે ચકાસો તમારા જવાબનું સમર્થન થાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો 110 અને આ રચના નંબર 3ની વાત કરો કે રચના 3 જેમાં માપખૂણો 1નું માપ તમને કેટલું આપેલું હોય ઈનું 110 110 આપેલું માપખૂણો પછી માપખૂણો એફનું કેટલું આપેલું 80 આ ઈનું તમને 110 અને માપખૂણો એફનું તમને 80 આપ્યું તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરો તો 190 થાય જે આપણા ત્રિકોણથી વધારે ઓકે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપથી કેવું વધારે એટલે આ રચના શક્ય બનશે નહીં રચના નંબર ત્રીજી જે રહી જેમાં માપખૂણો E બરાબર 110 માપખૂણો F બરાબર 80 તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનો નિયમ શું કહે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણો 180 થવો જોઈએ પરંતુ અહીં ગાડી કેટલો થાય છે 190 થાય કે જે આપણા ત્રિકોણના ગુણધર્મથી વિપરીત માટે શક્ય બનશે નહીં ઓકે એટલે આ જે બે રચનાઓ લખાવી એ અને આ ત્રીજી રચના તમારે જાતે રચના દોરવાની નથી પણ તમારે લખી દેવાનું કે આ નિયમ લાગુ પડતો નથી કે રચના માપ વધી જાય ઓકે હવે 10.5ની રચના આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું.